chapter of the subject fluid mechanics and hydraulic machines, which is a part of the syllabus of third semester diploma mechanical engineering. And the first chapter for the subject will be fluid and fluid properties. So let's start with the video. The contents of this faculty, this chapter will be introduction, fluid, continuum and fluid properties. So let's start with it. First of all, we'll go with the introduction. First of all, આપણે એ જાણવું પડશે કે જે ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સ છે, સબ્જેક્ટનું નામ છે, એ બે પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. સો પહેલું છે ફ્લુઇડ મિકેનિક્સ અને સેકન્ડ છે હાઇડ્રોલિક મશીન્સ. તો સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવી, આપણે સમજવી પડે કે વોટ ડુ યુ મીન બાય ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ કોને કહેવાય? તો ફ્લુઇડ મિકેનિક્સ એને કહેવાય જેમાં આ ડેફિનેશન આપેલી છે કે ફ્લુઇડ્સ ઉપર રેસ્ટ અથવા મૂવિંગ પોઝિશનમાં હોય, એ જ્યારે ફ્લુઇડ જ્યારે રેસ્ટમાં હોય અથવા તો મોશનમાં હોય, ત્યારે એની ઉપર જે ફોર્સિસ જે એની ઉપર અપ્લાય થાય, એને લીધે એનામાં ફ્લુઇડમાં જે ચેન્જીસ આવે, એનું ઈ જે ચેન્જીસ છે એને સ્ટડી કરવાના સાયન્સને આપણે ફ્લુઇડ મિકેનિક્સ કહીએ છીએ. બરાબર? જ્યારે ફ્લુઇડ્સ જે મોશનમાં હોય અથવા તો રેસ્ટમાં હોય, એ બંને વખતે ફ્લુઇડ ઉપર કોઈના કોઈ સ્ટ્રેસીસ અથવા તો ફોર્સિસ અપ્લાય થતા હોય છે. એ ફોર્સિસને સ્ટડી કરવાની, ફોર્સિસના કારણે જે ફ્લુઇડમાં કયા કયા ચેન્જીસ આવે છે, કયા ટાઈપના, એના ફ્લોમાં કયા ચેન્જીસ આવે છે, બીજી કઈ પ્રોપર્ટીઝ હોય તો એમાં શું ચેન્જીસ આવે છે, તે બધી જાણવાની જે બેઝિક સાયન્સ છે, વિજ્ઞાન છે, એને કહેવાય ફ્લુઇડ મિકેનિક્સ. હવે ફ્લુઇડ મિકેનિક્સને મેઇનલી તમે બે ટાઈપમાં તમે એને ડિવાઈડ કરી શકો. પહેલું છે જ્યારે ફ્લુઇડ છે એ જ્યારે રેસ્ટમાં હોય અને એની ઉપર જે ફોર્સિસ લાગતા હોય એને આપણે સ્ટડી કરીએ, એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક્સ. હવે આમાં જે ફર્સ્ટ ડેફિનેશન હતી ફ્લુઇડ મિકેનિક્સમાં, આમાં બે કન્ડિશન હતી કે ફ્લુઇડ જ્યારે રેસ્ટમાં હોય અને ફ્લુઇડ જ્યારે મોશનમાં હોય. તો મેં જેમ પહેલાં કીધું, જ્યારે ફ્લુઇડ્સ રેસ્ટમાં હોય એની ઉપર આપણે જ્યારે સ્ટડી કરીએ તો એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક્સ. હવે ફ્લુઇડ જ્યારે મોશનમાં હોય ત્યારે એમાં પણ બે કન્ડિશન આવે, કે જ્યારે એની ઉપર પ્રેશર ફોર્સિસ લાગતા હોય જ્યારે મોશનમાં હોય ત્યારે, અને બીજી કન્ડિશન એ કે જ્યારે એની ઉપર પ્રેશર ફોર્સિસ ના લાગતા હોય. જો ફ્લુઇડ મોશનમાં હોય ને એની ઉપર પ્રેશર ફોર્સિસ ના લાગતા હોય એની ઉપર આપણે સ્ટડી કરીએ તો એને કહી શકીએ આપણે ફ્લુઇડ કાઇનેમેટિક્સ. અને જ્યારે ફ્લુઇડ મોશનમાં હોય અને એની ઉપર પ્રેશર ફોર્સિસ પણ લાગતા હોય, ધ સ્ટડી ઓફ ધેટ ઇઝ કોલ્ડ ફ્લુઇડ ડાયનામિક્સ. તો આ જે છે એ બેઝિક ચાર ડેફિનેશન્સ છે ફ્લુઇડના, અલગ ફ્લુઇડ મિકેનિક્સના અને અલગ ટાઈપના સાયન્સીસના. હવે સ્કૂલમાં આપણે વી યુઝ ટુ સ્ટડી ધેટ મેટર એક્ઝિસ્ટ. મેટર જે હોય, કોઈ પણ દળ હોય અથવા પદાર્થ હોય અથવા તો મેટર, ઇટ એક્ઝિસ્ટ ઇન બેઝિકલી થ્રી સ્ટેટ્સ: સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. પણ અહીંયા વી વિલ કમ ટુ નો દેટ મેટર બેઝિકલી એક્ઝિસ્ટ ઓનલી ઇન ટુ સ્ટેટ્સ: વન ઇઝ સોલિડ એન્ડ ધ સેકન્ડ ઇઝ ફ્લુઇડ. લિક્વિડ અને ગેસ બંને છે એ ફ્લુઇડમાં તમે એને ઇન્વોલ્વ કરી શકો. સોલિડ બેઝિકલી એમ કહી શકો કે લિક્વિડ એન્ડ ગેસ આર બોથ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ. બરાબર? તો બેઝિકલી કોઈ મેટર હોય એ બે સ્ટેટમાં હોય, સોલિડ સ્ટેટમાં અને ફ્લુઇડ સ્ટેટમાં. હવે લિક્વિડ ને ગેસ બે અલગ ટાઈપના ફ્લુઇડ છે અને એ ડિફરન્શિયેટ કરી કોના આધારે થાય? બેઝડ ઓન ધર મોલિક્યુલ્સ. મોલિક્યુલ્સ વચ્ચે એક્શન છે બંને પાર્ટિકલ્સમાં. બરાબર? ફ્લુઇડ લિક્વિડ અને ગેસમાં એ પ્રમાણે એને અલગ અલગ ફ્લુઇડ્સમાં કહેવામાં આવે. જ્યારે મોલિક્યુલ્સ એ સ્ટેટ સોલિડ સ્ટેટમાં હોય ત્યારે એ બંને એકબીજા સાથે ખૂબ જ નજીક હોય છે, દે આર વેરી ક્લોઝ ટુ ઈચ અધર. એની લીધે સોલિડ એ જે ક્લોઝનેસ છે મોલિક્યુલ્સ વચ્ચે, એની લીધે વી કેન સે ધેટ સોલિડ્સ આર રિજિડ એન્ડ કોમ્પેક્ટ. ઘણા રિજિડ હોય અને સ્ટ્રોંગ હોય, એનો સ્ટ્રેન્થ વધારે હોય. જ્યારે ફ્લુઇડના મોલિક્યુલ્સ હોય, આપણે અહીંયા કલેક્ટિવલી ફ્લુઇડ્સ આપણે જો જ્યારે વાત કરશું ત્યારે કલેક્ટિવલી વી વિલ ટોક અબાઉટ લિક્વિડ્સ એન્ડ ગેસીસ બોથ ઓફ ધેમ. તો જ્યારે ફ્લુઇડના મોલિક્યુલ્સ હોય એના મોલિક્યુલ્સ છે એકબીજા સાથે બહુ નજીક ન હોય, બહુ ખૂબ જ વિધ ડિસ્ટન્સ હોય એકબીજા સાથે, એટલે એ ફ્રીલી મૂવ થઈ શકે કમ્પેર્ડ ટુ સોલિડ સ્ટેટ. એટલે ફ્લુઇડ્સ, એટલે એની માટે આપણે કહી શકીએ કે ફ્લુઇડ્સનો કોઈ રિજિડ ફોર્મ ન હોય, એના ફોર્મમાં કોઈ જાતનો રિજિડિટી ન હોય, એ ફ્રીલી ફ્લો થઈ શકે બીકોઝ એના મોલિક્યુલ્સ છે એકબીજા સાથે ઘણા બધા ડિસ્ટન્સ મેન્ટેન કરી રાખેલા. તો બેઝિકલી ફ્લુઇડ છે એ મેઇનલી બે ફોર્મ્સનો હોય, એક હોય એક છે એનું લિક્વિડ ને સેકન્ડ છે એનું ગેસ. તો આપણે આગળ જોઈએ હવે કે ડિફરન્સ શું છે હવે ફ્લુઇડ્સ લિક્વિડ્સ અને ગેસ વચ્ચે. જો આપણે એમ વાત થઈ કે ફ્લુઇડ્સમાં આપણે સોલિડ અને ગેસ, લિક્વિડ અને ગેસ બંનેને ઇન્વોલ્વ કરી શકીએ, પણ આપણે એ જાણવું પડે કે વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન અ લિક્વિડ અને ગેસ. તો લિક્વિડ છે એ ફ્લો થાય અને ગેસ પણ ફ્લો થાય, પણ લિક્વિડ છે એ જ્યારે ફ્લો થાય ને કોઈ પણ પર્ટિક્યુલર કન્ટેનરમાં એને જ્યારે આપણે ભરવામાં આવે ત્યારે એ છે એ કન્ટેનરનો શેપ લઈ લે છે, પણ એનું વોલ્યુમ છે એ સેમ રહે છે.
it will take the shape of the container, but the volume will remain constant. It will remain the same. જ્યારે ગેસીસ ને જ્યારે આપણે કોઈ પણ કન્ટેનરમાં ફિલ કરીએ ત્યારે એનું ઈ કન્ટેનરની નો શેપ તો રહે જ, પ્લસ એનું અવેલેબલ વોલ્યુમ પણ એક્સપાન્ડ થાય. બરોબર, તો આ એક વેલો ડિફરન્સ છે. સેકન્ડ ડિફરન્સ એ છે કે લિક્વિડ છે એ કમ્પ્રેસિબલ નથી. લિક્વિડને તમે કમ્પ્રેસ ના કરી શકો, એની પર તમે પ્રેશરાઇઝ કરીને કમ્પ્રેસ ના કરી શકો. જ્યારે ગેસીસ છે એ કમ્પ્રેસિબલ છે, કેમ કે એના જે મોલિક્યુલ્સ તમે જો જોવો જાઓ તો એકબીજા સાથે ઘણા બધા છૂટા હોય કમ્પેર્ડ ટુ લિક્વિડ્સ. લિક્વિડ્સના મોલિક્યુલ્સમાં પણ ડિસ્ટન્સ હોય, પણ ગેસીસ જેટલું ના હોય. ગેસીસના મોલિક્યુલ્સમાં એકબીજા વચ્ચે ઘણું બધું વધારે ડિસ્ટન્સ હોય, એટલે એને તમે ઇઝીલી કમ્પ્રેસ કરી શકો. એટલે ગેસીસ આર કમ્પ્રેસિબલ વાઇલ લિક્વિડ્સ આર ઇનકમ્પ્રેસિબલ. તો આ છે લિક્વિડ્સ અને ગેસ વચ્ચેનો બેઝિક ડિફરન્સ. હવે આપણે જે આગળ આ થયો, આમાં આપણે ફ્લુઇડની વાત કરી. ફ્લુઇડ મિકેનિક્સની ફ્લુઇડની બધી ડેફિનેશન સ્ટાર્ટિંગમાં જોયું આપણે. ફ્લુઇડ્સ કોને કહેવાય એ જોયું આપણે. બરોબર, લિક્વિડ ફ્લુઇડમાં બેઝિકલી બે ટાઈપ્સના આવે, લિક્વિડ અને ગેસ. એ બંને વચ્ચેનો ડિફરન્સ જોયો. હવે આપણે આગળ જોશું ફ્લુઇડની પ્રોપર્ટીઝ કઈ કઈ હોય. તો આમાં કઈ કઈ ફ્લુ પ્રોપર્ટીઝ આવે તો આ પ્રમાણે આપણે જોશું. માસ ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક ગ્રેવિટી, વિસ્કોસિટી, સરફેસ ટેન્શન, વેપર પ્રેશર, કેપિલારિટી અને કેવિટેશન. આ છે અલગ અલગ બધી ફ્લુઇડની પ્રોપર્ટીઝ. સો લેટ્સ જસ્ટ સી, ટેક અ લુક એટ ધેમ વન બાય વન. સૌથી પહેલાં આવશે આપણો માસ ડેન્સિટી ઓર ડેન્સિટી, જેનું સિમ્બોલ છે રો, જે તમે અહીંયા સાઈડમાં તમને દેખાય છે અહીંયા આગળ. હા બરોબર, તો માસ ડેન્સિટી કોને કહેવાય? કોઈપણ કોઈપણ મેટર છે, કોઈપણ બોડી છે, બરોબર, એનું માસ પર એનું યુનિટ વોલ્યુમ જે છે, બરોબર, એને આપણે કહીએ માસ ડેન્સિટી. બરોબર, કોઈપણ બોડીનું વોલ્યુમ, વોલ્યુમને સંદર્ભમાં એનું જે માસ કેટલું છે એ આપણે જાણવું હોય પર યુનિટ વોલ્યુમ, તો એને આપણે કહેશું માસ ડેન્સિટી. એટલે એનું જે યુનિટ છે એ થશે કેજી પર મીટર ક્યુબ. બરોબર, એટલે કોઈપણ તમે એવો યુનિટ માસ, યુનિટ વોલ્યુમવાળું તમે કોઈપણ બોડી લ્યો તો એનું માસ જે આવે એ એની ડેન્સિટી થઈ ગઈ. હવે આમાં તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય, એ ટેમ્પરેચરે જે વોટર છે, બરોબર, એની માસ ડેન્સિટી થાય 1000 kg/m³. બરોબર, એ તો એ આ જે વેલ્યુ છે 1000 kg/m³ એ આપણે સ્ટાન્ડર્ડ વેલ્યુ તરીકે લઈશું. કોઈ પણ ન્યુમેરિકલ્સ કે આવશે તેમાં આપણે સ્ટાન્ડર્ડ વેલ્યુ તરીકે આ લેશું આપણે, કે 4 ડિગ્રી સેલ્સિયસે, તો 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે વોટરની ડેન્સ માસ ડેન્સિટી થશે 1000 kg/m³. અને જ્યારે એરની તમે જુઓ એટ 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એન્ડ સ્ટાન્ડર્ડ પ્રેશર, 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને સ્ટાન્ડર્ડ પ્રેશરે એરની ડેન્સિટી થાય 1.20 kg/m³. બરાબર, ને આ જે નીચે આપેલી છે એ છે એની ફોર્મ્યુલા છે, જ્યાં ડી છે એને તમે ડેન્સિટી કહી શકો. તો ડી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસ અપોન વોલ્યુમ તમે કરો એટલે તમને કોઈ પણ બોડીની ડેન્સિટી મળી જાય. આ છે એક ડેન્સિટીનો એક્ઝામ્પલ આમાં આપેલો છે, કે આમાં તમને હિલિયમ ગેસ આપેલો છે, ક્વોન્ટિટી આપેલી છે, અને 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ એક હિલિયમ ગેસ છે, એનું વોલ્યુમ છે 4 મીટર ક્યુબ, અને માસ છે એનું 4 મીટર ક્યુબે 0.712 kg એટ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયર પ્રેશર છે એ સ્ટાન્ડર્ડ છે, બરાબર, અને 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, અને 4 મીટર ક્યુબનું હિલિયમ ગેસનું વોલ્યુમ લીધું તો એનું માસ થાય છે 0.712 kg. હવે એની માટે જો આપણે જો ડેન્સિટી આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણને વોલ્યુમ આપેલું છે, બરાબર, 4 મીટર ક્યુબ, માસ આપણને આપેલું છે 0.712 kg. ડેન્સિટી આપણે ફાઇન્ડ કરવાનું છે, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ, સિમ્પલ, 0.712 kg અપોન 4 મીટર ક્યુબ. તેની માટે આપણને આન્સર મળશે 0.178 kg/m³. તો આ છે એની ડેન્સિટી, જે કન્ડિશન્સ આપેલી છે એ પ્રમાણે 0 ડિગ્રી સેલ્સિયસ અને સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર પ્રેશરે 4 મીટર ક્યુબ, જે સોરી 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર પ્રેશરે હિલિયમ ગેસ છે, બરાબર, એનું ડેન્સિટી, એની ડેન્સિટી થાય 0.178 kg/m³. તો આ છું ડેન્સિટી. નેક્સ્ટ આપણે જોઈએ સ્પેસિફિક ડેન્સિટી ઓર વેટ ડેન્સિટી. લાસ્ટ ટાઈમ આપણે જે જોઈ હતી, લાસ્ટ હમણાં એક બે સ્લાઇડ પહેલા, એ હતી માસ ડેન્સિટી, એ હતી માસ ડેન્સિટી. હવે આપણે જોઈએ વેટ ડેન્સિટી. તો વેટ ડેન્સિટી કોને કહેવાય? કે કોઈપણ ફ્લુઇડ તમે લ્યો, લિક્વિડ હોય કે ગેસ. હવે મેં તમને પહેલા વાત કરી, આપણે જ્યારે જ્યારે ફ્લુઇડ નામ લેશું, બરાબર, વી વિલ ટોક અબાઉટ લિક્વિડ્સ એન્ડ ગેસીસ એઝ અ હોલ. લિક્વિડ્સ અને ગેસીસ બંનેની વાત કરીશું આપણે. જ્યારે આપણે કોઈપણ ફ્લુઇડ લઈએ તો ફ્લુઇડનું વેટ અને એના વોલ્યુમનું રેશિયો છે જે છે એને કે આપણે કહીશું સ્પેસિફિક ડેન્સિટી ઓર વેટ ડેન્સિટી. માસ ડેન્સિટીમાં આપણે એનો જે રેશિયો હતો કયો હતો, માસ, ફ્લુઇડનું માસ અને ફ્લુઇડનું વોલ્યુમ,
આમાં થશે ફ્લુઇડનું વેટ અને ફ્લુઇડનું વોલ્યુમ, બરોબર. આ થશે તમારી વેટ ડેન્સિટી, અને પણ એને તમે બીજા વર્ડ્સમાં તમે વેટ પર યુનિટ વોલ્યુમ પણ કહી શકો. ફ્લુઇડ એનું જે યુનિટ છે એ થશે, હવે લાસ્ટ માસ પર યુનિટ વોલ્યુમ હતું એટલે એનું યુનિટ હતું કેજી પર મીટર ક્યુબ, આમાં વેટ પર યુનિટ વોલ્યુમ છે, બરોબર. જો વેટ ફાઇન કરવું તો એમ ઇન્ટુ જી કરવું પડે, માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, બરોબર. એટલે અહીંયા આગળ વેટનું વેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ફ્લુઇડ છે, એટલે આનું યુનિટ થશે સ્પેસિફિક વેટનું યુનિટ થશે ન્યૂટન પર મીટર ક્યુબ. 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે વોટરનું સ્પેસિફિક વેટ થાય 9.79 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. આ છે એ સ્ટાન્ડર્ડ વેચો. અને આ જે લાસ્ટ પોઈન્ટમાં તમને જે આપેલી છે એની ફોર્મ્યુલા છે, રો ગામા ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી, જે આપણે લાસ્ટ ફાઇન કરી હતી કે માસ આપણે જો વેટ ફાઇન કરવું તો એમ ઇન્ટુ જી કરવું પડે. અહીં એ લોકોએ ડાયરેક્ટલી કરવું છે કે જો ગામા જોતું હોય વેટ ડેન્સિટી તો માસ ડેન્સિટી ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, બરોબર. નેક્સ્ટ છે સ્પેસિફિક વોલ્યુમ. સ્પેસિફિક વોલ્યુમ કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ ફ્લુઇડ લો તમે, એનો યુનિટ માસ લ્યો અથવા યુનિટ માસનું તમે ફ્લુઇડ લ્યો, એ જેટલી સ્પેસ ઓક્યુપાય કરે, બરોબર, જેટલું વોલ્યુમ ઓક્યુપાય કરે કોઈ પણ યુનિટ માસ અથવા યુનિટ માસનું ફ્લુઇડ છે સ્પેસમાં, બરોબર, એને કહેવાય સ્પેસિફિક વોલ્યુમ. એટલે સ્પેસિફિક વોલ્યુમ જો આપણે બેઝિકલી ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ ઓક્યુપાઈડ બાય યુનિટ માસ ઓફ વોલ્યુમ ઓર વોલ્યુમ પર યુનિટ માસ ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ સ્પેસિફિક વોલ્યુમ. કોઈ પણ યુનિટ માસનું ફ્લુઇડ હોય એ જેટલું વોલ્યુમ ઓક્યુપાય કરે સ્પેસમાં એને કહેવાય તમારે સ્પેસિફિક વોલ્યુમ. તો સ્પેસિફિક વોલ્યુમની ફોર્મ્યુલા થાય આ નીચે પ્રમાણે કે વોલ્યુમ ઓફ ફ્લુઇડ ડિવાઈડ બાય માસ ઓફ ફ્લુઇડ. વોલ્યુમ અને માસ, વોલ્યુમ જે આને તમે એક રીતે કંઈ જોવા જાઓ ફોર્મ્યુલા પ્રમાણે તો એ જે ડેન્સિટી છે એનું ઇન્વર્સલી પ્રપોર્શનલ થયું 1/ρ, બરોબર. કેમ કે માસ ડેન્સિટી હતી એનું ઇક્વેશન હતું માસ અપોન વોલ્યુમ, અને આમાં સ્પેસિફિક વોલ્યુમ નહીં થશે વોલ્યુમ અપોન માસ, બરોબર. એટલે તમે 1/ρ પણ કહી શકો એને. તો અહીંયા આગળ જેમ આપી દઉં 1/μ/ફ્લુઇડ બાય વોલ્યુમ ઓપન વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ 1/ρ. તો આ થયું તમારું સ્પેસિફિક વોલ્યુમ. નેક્સ્ટ છે સ્પેસિફિક ગ્રેવિટી, એસ. તેમાં તમે કેપિટલ એસ પણ કહી શકો, એસ પણ કહી શકો. સ્પેસિફિક ગ્રેવિટી કોને કહેવાય? કે ધ રેશિયો ઓફ ધ સ્પેસિફિક વેટ ઓફ અ ગિવન લિક્વિડ ટુ ધ સ્પેસિફિક વેટ ઓફ વોટર એટ અ સ્ટાન્ડર્ડ રેફરન્સ ટેમ્પરેચર ઇઝ ડિફાઇન્ડ એઝ સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સ્પેસિફિક આ બાકી બધા જે ફ્લુઇડ પ્રોપર્ટીસ હતી એની જેમ જ સ્પેસિફિક વેટ માટે પણ વોટરની એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હે, બરોબર. એ વેલ્યુની સાથે તમે કોઈ પણ જે ગિવન લિક્વિડ છે તમારું એનો સ્પેસિફિક વેટનો તમે રેશિયો કાઢો તો એ તમને મળશે સ્પેસિફિક ગ્રેવિટી એની, એ પર્ટિક્યુલર લિક્વિડની. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પણ એક ફ્લુઇડ તમે હિલિયમ ગેસ લ્યો એની તમારે સ્પેસિફિક વેટ સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન કરવી હોય તો સ્પેસિફિક વેટ ઓફ વોલ્યુમ ડિવાઈડ બાય સ્પેસિફિક વેટ ઓફ વોટર એ બંનેનો સેમ કન્ડિશન રાખી તમે સ્પેસિફિક વેટ તમે ફાઇન કરી એનો બંનેનો રેશિયો કાઢો તો તમને એ હિલિયમનું સ્પેસિફિક ગ્રેવિટી તમને મળી જાય. હવે અહીંયા તમને સ્પેસિફિક વેટ ઓફ વોટર જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એ તમને અહીંયા એની વેલ્યુ આપેલી છે કે સ્પેસિફિક વેટ ઓફ વોટર એટ એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. એટમોસ્ફિયરિક પ્રેશર એ સ્પેસિફિક વેટ ઓફ વોટર તમને આપેલું છે 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. આ એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. આને રેફરન્સ રાખીને તમારે કેટલા વે ફ્લુઇડ્સ છે એ બધાની તમારી સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન કરવાની રહેશે. તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મર્ક્યુરી આપણે ફાઇન કરવી હોય એટ 20 ડિગ્રી સેલ્સિયસ, બરોબર, જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે તે આપણે ફાઇન કર્યું એસ ઓફ એચજી. એચજી એટલે તમને ખ્યાલ છે કે મર્ક્યુરીનો એ સિમ્બોલ છે, બરોબર. એસ ઓફ એચજી ઇઝ ઇક્વલ ટુ હવે 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એક સ્પેસિફિક વેટ છે એ મર્ક્યુરીની થાય 133 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, બરોબર. 20 ડિગ્રી સેલ્સિયસ એ સ્પેસિફિક વેટ ઓફ મર્ક્યુરી 133 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, અને સ્પેસિફિક વેટ ઓફ વોટર તમારા માટે આપણને ખ્યાલ જ છે 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. તો આની ઉપરથી જે સ્પેસિફિક ગ્રેવિટી છે મર્ક્યુરીની થાય 13.6. અને ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ આમાં કે સ્પેસિફિક વેટ અપોન સ્પેસિફિક વેટ છે એટલે બંનેનો જે યુનિટ છે એ સેમ છે ફોર્મ્યુલામાં, એટલે સ્પેસિફિક ગ્રેવિટી છે એ એક યુનિટલેસ ક્વોન્ટિટી થશે, સ્પેસિફિક ગ્રેવિટીનો કોઈ યુનિટ નહીં હોય, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ વિસ્કોસિટી. તો
તો વિસ્કોસિટી આપણે આપણે ગમે ત્યારે વિસ્કોસિટી સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લેવો પડશે કે કોઈપણ સરફેસ ઉપર જ્યારે તમે ફ્લુઇડને તમે કોઈપણ ફ્લુઇડ કે લિક્વિડ હોય બરાબર એ ઢોળાઈ જાય તો એ ફ્લો થવા માંડે જ્યારે આપણે સ્ત્રો કરીએ. પણ જેટલા લિક્વિડ જેમ જેમ ચેન્જ થતું જાય એમ એમ એની જે ફ્લો થવાની ફ્લો થવાનો જે રેટ છે એની સ્પીડ છે ફ્લો થવાની એ ચેન્જ થયા રાખે. ફોર એક્ઝામ્પલ તમે પાણી જો તમે જો ફ્લો થતું હોય તો એ સ્પીડમાં થાય, પણ એને કમ્પેર્ડ ટુ વોટર જ્યારે ઓઇલ જ્યારે સ્પિલ થાય અથવા તો સરફેસ ઉપર ઢોળાય ત્યારે એની સ્પીડ કમ્પેર્ડ ટુ વોટર ઘણી ઓછી. એની સામે બીજું જો આપણે ગ્રીસ તમે ફ્લો કરો તો ગ્રીસની પણ ઘણી ઓછી હોય. સામે મોલાસીસ તમે કરો તો મોલાસીસની પણ સ્પીડ છે એ વોટરને ઓઇલ કરતાં ઓછી હોય. તો હવે જ્યારે એ ફ્લો થતું હોય જ્યારે કોઈપણ લિક્વિડ ત્યારે એના જેટલા લેયર્સ હોય બંને બધા વચ્ચે એક પર્ટિક્યુલર રેઝિસ્ટન્સ જનરેટ થતું હોય ફ્લુઇડ ફ્લોનું. કેમ કે તમે ખ્યાલ છે કોઈપણ વસ્તુનું જો આગળ ફોરવર્ડ મૂવ કરવું હોય તેની માટે જે બે સરફેસ છે બંને વચ્ચે ફ્રિક્શન જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે રસ્તો રોડ ઉપર ચાલતા હોય તો દેર ઇઝ ફ્રિક્શન બિટવીન ધ સોલ ઓફ અવર શૂઝ ઓર ફૂટવેર એન્ડ ધ રોડ. આપણા આપણે જે જોડા પહેર્યા હોય એના તળિયા અને રોડ વચ્ચે ફ્રિક્શન હોય ઘર્ષણ હોય એની લીધે એની લીધે આપણા પગને ગ્રીપ મળે એની મદદથી આપણે આગળ ચાલીએ. તે આને એવું તે રેઝિસ્ટન્સ એ ફ્લુઇડ ફ્લોમાં પણ જનરેટ થાય કે જેની મદદથી છે એની આપણે સ્પીડ છે નક્કી કરી શકે કે કેટલી સ્પીડથી ફ્લો થશે બરાબર. જેટલું અને હવે આ જે પ્રોપર્ટી કહેવાય કે કેટલી સ્પીડથી મૂવ થાય છે અને રેઝિસ્ટન્સ કેટલો છે એને કહેવાય તમે વિસ્કોસિટી. જેમ જેમ ફ્લુઇડ છે એ વિસ્કસ વધારે હશે એમ એમ એનો ફ્લો થવાનો રેટ છે એ ઘણો ઓછો હશે. કેમ કે જેમ જેમ ફ્લુઇડ વિસ્કસ વધારે હશે એમ એમ જે એના લેયર્સ છે ફ્લુઇડના એ એકબીજા સાથે વધારે ચોંટવાના અને કે અથવા તો ક્લિંગ થવાના વધારે ટેન્ડન્સી રાખશે. કે જેમ જેમ વિસ્કસ ફ્લુઇડ વધારે હશે એમ એમ છે એના બે લેયર્સ એકબીજા સાથે ચોંટી વધારે ચોંટતા રહેશે એટલે એ આગળ મૂવ થવા દેશે નહીં, એની સાથે રેઝિસ્ટન્સ વધારે રહેશે બેઝિકલી. જ્યારે તમે વોટરની વાત કરો તેમાં વિસ્કોસિટી બહુ ઓછી હોય બંને એટલે જ્યાં બે લેયર્સ ઓફ વોટર હોય એકબીજા સાથે ચોંટવાની બહુ ઓછી કોશિશ કરે એટલે રેઝિસ્ટન્સ બહુ ઓછો રહે એટલે ઇઝીલી ફ્લો થઈ શકે. જ્યારે તમે ઓઇલનું કે મોલાસીસનું વાત કરો બરાબર બીજો કોઈ ઘટ્ટ લિક્વિડ હોય બરાબર તેના બે લેયર્સ વચ્ચે સ્ટિકીનેસ અથવા તો ક્લિંગીનેસ વધારે હોય એકબીજા સાથે ચોંટવાની વધારે ટ્રાય કરીએ એની મદદથી જે રેઝિસ્ટન્સ છે ફ્લોનું એ વધી જાય એની લીધે એ ઘણું સ્લોલી ફ્લો થાય. હવે એ છે એ સાથે સાથે કયું લિક્વિડ છે કયું ફ્લુઇડ છે એની સાથે સાથે કયું સરફેસ કયું છે કયા સરફેસમાં એ ફ્લો થાય છે એ પણ અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ એક પાઇપ હોય બરાબર કે બહુ પાઇપનો ડેમ ફોર એક્ઝામ્પલ એક સર્ક્યુલર પાઇપમાં જો ફ્લો કરવાનું હોય આપણે કોઈપણ ફ્લુઇડને તે ફ્લો એ પાઇપનો ડાયમીટર કેટલો હશે એ પણ અગત્યનો છે. જો ફ્લો પાઇપનો ડાયમીટર નાનો હોય તો ફ્લો થવામાં રેઝિસ્ટન્સ ઘણું વધારે રહે તો ફ્લો થવામાં જો ઇનકેસ પાણી હોય તો પણ બહુ સ્લોલી ફ્લો થાય. પણ જ્યારે મોટું હોય તેમાં જો ડાયમીટર મોટો હોય તો એની લીધે રેઝિસ્ટન્સ એ પાણી અને પાઇપ વચ્ચે ઘટી જાય તેની લીધે ઘણું ફાસ્ટ ફ્લો થાય. તો એ પણ એક વસ્તુ છે એ ફ્રિક્શન એ કામ કરે કે વિસ્કોસિટી ખાલી બે લેયર્સ વચ્ચે ઓઇલ ફ્લુઇડના બે લેયર્સ વચ્ચે નહીં પણ કયા જે ફ્લુઇડ અને જે મીડિયમ ઉપર ફ્લો થાય છે જે સરફેસ ઉપર એ બંને વચ્ચે ફ્રિક્શનને પણ ધ્યાનમાં લેવું પડે એને કહેવાય વિસ્કોસિટી. તો આ એક વિસ્કોસિટી થઈ ગયું. તો હવે બર્નોલીઝ ઇક્વેશન છે એ એક બહુ અગત્યનું છે જે અગત્યનું ઇક્વેશન છે કે જે વિસ્કોસિટીને ધ્યાનમાં લે છે. પણ બર્નોલી ઇક્વેશન એવા ફ્લુઇડને લાગે કે જેમાં નેગ્લિજિબલ વિસ્કોસિટી હોય બહુ ઓછી વિસ્કોસિટી હોય તેને કહેવાય ને ઓલમોસ્ટ ઝીરો વિસ્કોસિટી હોય એમાં જ તમે બર્નોલીઝ ઇક્વેશનને ધ્યાનમાં લઈ શકો બરાબર. હવે જો બેઝિક ટેક્સ્ટબુક ડેફિનેશન આપણે જોઈએ તો સમજવું તો આપણે જોઈએ કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ અ ફ્લુઇડ વિચ ઓફર રેઝિસ્ટન્સ ટુ ધ મૂવમેન્ટ ઓફ વન લેયર ઓફ ફ્લુઇડ ઓર અનધર એડજસન્ટ લેયર ઓફ ધ ફ્લુઇડ. એવી પ્રોપર્ટી ફ્લુઇડની કે જે કે જેને લીધે એક લેયર જે છે ફ્લુઇડનું એ બીજા લેયરને બીજા ફ્લુઇડના લેયરને મૂવમેન્ટ સામે રેઝિસ્ટન્સ આપે એ રેઝિસ્ટન્સને કહેવાય વિસ્કોસિટી બરાબર. ધ વિસ્કોસિટી ફ્લુઇડની વિસ્કોસિટી હોય બરાબર એ એના જે ડિફોર્મેશન છે ફોર એક્ઝામ્પલ આ જે મૂવમેન્ટ જે ફ્લો જે થાય છે એ બેઝિકલી એક ટાઈપનું ડિફોર્મેશન જ છે ફ્લુઇડનું બરાબર. ફ્લુઇડ છે ડિફોર્મ થાય છે અને ફ્લો થાય છે તો આ જે ડિફોર્મેશન છે એનું એ ડિફોર્મેશનને રેઝિસ્ટ ચેક કરે છે ફ્લુઇડ બરાબર ફ્લુઇડનું લે અને એની વિસ્કોસિટી કહેવાય.
એનું જે માપદંડ છે કે ડિફોર્મેશનના રેઝિસ્ટન્સનો જે માપદંડ છે, મેજર છે, મેગ્નિટ્યુડ, એને કહેવાય વિસ્કોસિટી. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, કે જે બહુ અગત્યનું છે વેન ઇટ કમ્સ ટુ વિસ્કોસિટી. તો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી શું કહે છે, કે કોઈ પણ ફ્લુઇડ એલિમેન્ટ લેયર ઉપર જ્યારે જે શિયર સ્ટ્રેસ લાગે છે, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ શિયર સ્ટ્રેન. બરાબર. કે કોઈ પણ ફ્લુઇડ લેયર જ્યારે ફ્લો કરતો હોય તેમાં જે ફોર એક્ઝામ્પલ, એક આપણે જો કન્સિડર કરીએ એક્ઝામ્પલ કે આ સ્ક્રીન, તમારી જે સ્ક્રીન છે એની એક ફ્લુઇડ લેયર છે એ રાઇટથી લેફ્ટ ફ્લો કરે છે. બરાબર. તો જે રેઝિસ્ટન્સ આવશે એ આપણને ખ્યાલ છે કે હંમેશા ડિફોર્મેશનને ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. બરાબર. એટલે જે ફ્લો છે એ રાઇટ સ્ક્રીનથી ની રાઇટથી લેફ્ટ સુધી લેફ્ટમાં ફ્લો કરશે, તો રેઝિસ્ટન્સ હંમેશા લેફ્ટ ટુ રાઇટ જશે. બરાબર. અને એ બંને તમે જો પ્લેન બંને સેમ નથી, બરાબર, એક્સિસ બંને બંને ફોર્સીસની સેમ નથી, ડિફોર્મેશન ફોર્સની અને રેઝિસ્ટન્સ ફોર્સની બંનેની એક્સિસ અલગ અલગ છે. બરાબર. એટલે એક રે જો જાઓ તો આમાં શિયર સ્ટ્રેસ પણ તમે કહી શકો. બરાબર. પ્લેન સેમ છે, એક્સિસ અલગ છે બંને. બરાબર. એટલે આને શિયર સ્ટ્રેસ પણ કહેવાય, શિયર સ્ટ્રેસ જનરેટ થાય એની લીધે. બરાબર. એક ટાઈપનો જે ફોર્સ છે શિયર સ્ટ્રેસ ફોર્સ છે. બરાબર. તો એની લીધે શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે ફ્લુઇડમાં, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ શિયર સ્ટ્રેન. એ આ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી કહેવા માંગે છે. બરાબર. ને જે પ્રોપોર્શનલ, જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ જે છે, બરાબર, પ્રોપોર્શનલ બનીને રાખવા માટે એને કહેવાય છે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. બરાબર. એનું ઇક્વેશન છે ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય, જ્યાં આગળ ટાવ છે એ તમારો શિયર સ્ટ્રેસ થશે, ડીયુ બાય ડીવાય છે વેલોસિટી ગ્રેડિયન્ટ થશે કે વેલોસિટી કેટલી છે ફ્લોની, અને મ્યુ થશે તમારું કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. બરાબર. મ્યુ છે એ બહુ અગત્યની વેલ્યુ છે ફ્રેન્ડ્સ, કે જે તમારે આગળ ન્યુમેરિકલ્સમાં પણ આ ચેપ્ટરમાં કામ આવશે. હવે આ છે એક ટાઈપની વિસ્કોસિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી કોને કહેવાય. તો આપણે લાસ્ટ ટાઈમ જે મ્યુ જે હતું એને આપણે તમે એક રીતે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઓર ડાયનેમિક વિસ્કોસિટી પણ કહી શકો. બરાબર. એનું બીજું નામ છે ડાયનેમિક વિસ્કોસિટી મ્યુનું. તો કાઇનેમેટિક વિસ્કોસિટી કોને કહેવાય, કે ડાયનેમિક વિસ્કોસિટી અને ફ્લુઇડની ડેન્સિટી બંનેના રેશિયોને કહેવાય કાઇનેમેટિક વિસ્કોસિટી. તો ન્યૂ આ જે છે તમને જે આ વી જેવો જે સિમ્બોલ દેખાય છે એને ખરેખર કહેવાય ન્યૂ, એન યુ ન્યૂ. બરાબર. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય રો. બરાબર. જે આપણે કહ્યું ડાયનેમિક વિસ્કોસિટી એન્ડ ડેન્સિટી ઓફ ફ્લુઇડ, મ્યુ બાય રો. હવે અહીંયા આગળ આપણે જો એનું યુનિટ ફાઇન્ડ કરવું હોય કે કાઇનેમેટિક વિસ્કોસિટી નું યુનિટ શું કેવું થાય, તો મ્યુનું જે યુનિટ થાય ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર. ડાયનેમિક વિસ્કોસિટીનું યુનિટ થાય ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, અને માસ ડેન્સિટી જે ડેન્સિટી છે એનું આપણને ખ્યાલ છે કેજી પર મીટર ક્યુબ. બરાબર. તેની ઉપરથી આપણે સોલ્વ કરીએ તો આપણને ફાઇનલી કાઇનેમેટિક વિસ્કોસિટી યુનિટમાં આપણને મળશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર. તો આ થઈ ગયું કાઇનેમેટિક વિસ્કોસિટી. હવે વિસ્કોસિટી ઉપર વિસ્કોસિટી છે એ એક એવી પ્રોપર્ટી છે કે જે ફ્લો થયા રાખે એ કોન્સ્ટન્ટ ના રહે, જેમ જેમ ફ્લુઇડ છે ફ્લો થાય એમાં ચેન્જીસ આવ્યા રાખે. બરાબર. ત્યાં આ જે ચેન્જીસ આવે એની ઉપર, એ ચેન્જીસ ઉપર ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા કે જેને લીધે વિસ્કોસિટીમાં ચેન્જ આવ્યા રાખે. એમાંથી જે એક બહુ મોટું બેનેવોલન્ટ ફેક્ટર છે એ છે ટેમ્પરેચર. બરાબર. તો ટેમ્પરેચર કઈ રીતે વેરિએશન કરે છે વિસ્કોસિટીમાં આપણે જોઈએ. તો લિક્વિડ્સ જે છે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ફ્લુઇડ્સની વાત કરી, મેં તમને પહેલાં કીધું આપણે આ ચેપ્ટરમાં જ્યારે જ્યારે ફ્લુઇડ્સની વાત કરશું એમાં આપણે લિક્વિડ્સ અને ગેસીસ બંનેની વાત કરશું. તો લિક્વિડ્સ, હવે આપણે ફ્લુઇડ્સની વાત કરીએ તો આપણે લિક્વિડ્સ અને ગેસીસ બંનેમાં ટેમ્પરેચર છે એની વિસ્કોસિટી ઉપર અલગ અલગ રીતે કામ કરશે. બરાબર. ફોર એક્ઝામ્પલ લિક્વિડ્સની આપણે વાત કરીએ તો એમાં બે જે મેઇન ફેક્ટર્સ હોય જે વેરિએશન વિસ્કોસિટી જેમાં જેને લીધે વિસ્કોસિટી એમાં થતી હોય એ છે કોહેઝન અને મોમેન્ટમ ટ્રાન્સફર. બરાબર. કોહેઝન કોને કહેવાય, કે જ્યારે એક સેમ મેટરના અથવા સેમ જે મટીરિયલ છે અથવા તો સેમ મેટર છે એના બે મોલિક્યુલ્સ એકબીજા સાથે ચોંટી રહે અથવા તો એકબીજા સાથે સ્ટિક થઈ જાય એને કહેવાય કોહેઝન. બરાબર. અને બીજું એનું જે બીજું જે વર્ઝન એને કહેવાય એડહેશન. એડહેશન તમને ખ્યાલ છે એડહેસિવને બધા કામ કરતા. એડહેશન કોને કહેવાય, કે એક બે અલગ અલગ ટાઈપ મટીરિયલના મોલિક્યુલ્સ હોય, બરાબર, એકબીજા સાથે ક્લિંગ થઈ જાય તો સ્ટિક થઈ જાય એને કહેવાય એડહેશન. બરાબર. તો લિક્વિડ્સ ઉપર જે વિસ્કોસિટી છે એ મેઇનલી કોણ લીધે જનરેટ થાય છે, કોહેઝન અને મોમેન્ટમ ટ્રાન્સફર. કોહેઝન જે છે એની રીતે મોમેન્ટમ ટ્રાન્સફરની રીતે મેઇનલી વિસ્કોસિટી જનરેટ થતી હોય લિક્વિડ્સમાં. તો આની ઉપર ટેમ્પરેચર કઈ રીતે કામ કરશે, કે જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, બરાબર,
એમ તમને ખ્યાલ છે કે મોલિક્યુલ્સમાં જે રેસ્ટલેસનેસ વધતી છે, જેમ જેમ હીટ અપ ટેમ્પરેચર વધે, કોઈ પણ હોય, સોલિડ હોય, લિક્વિડ હોય અથવા ગેસ હોય, જ્યારે એમાં ટેમ્પરેચરમાં વધારો આવે તેમ તેમ એમાં મોલિક્યુલ્સમાં વાઇબ્રેશન થવા માંડે, એને લીધે મોમેન્ટમ ટ્રાન્સફર વધી જાય. મોમેન્ટમ ટ્રાન્સફર જેમ વધે એમ એમ એનું વિસ્કોસિટી પણ વિસ્કોસિટી ઘટતી જાય. તો લિક્વિડ્સમાં આવી રીતે જ્યારે ટેમ્પ જેવું બેઝિકલી એમ થાય કે ટેમ્પરેચર જેવું લિક્વિડ્સમાં વધે એમ એમ એની વિસ્કોસિટી છે એ ઘટતી જાય. અને લિક્વિડ્સ તમને ખ્યાલ છે કે ઇન્કમ્પ્રેસિબલ છે, એટલે પ્રેશરમાં પ્રેશરની ઉપર કોઈ પણ રીતે કાંઈ વિસ્કોસિટીને પણ કાંઈ એફેક્ટ કરશે નહીં, કેમ કે આપણને ખ્યાલ છે કે લિક્વિડ્સ એ ઇન્કમ્પ્રેસિબલ છે. એટલે તમે લિક્વિડ્સને પ્રેશરાઇઝ ના કરી શકો એટલે પ્રેશર ઓબ્વિયસલી છે એ વિસ્કોસિટી ઉપર કાંઈ એફેક્ટ નહીં કરે. એટલે આમાં લિક્વિડ્સમાં આપણે જેમ પહેલાં વાત કરી કે ટેમ્પરેચર જેમ વધશે એમ વિસ્કોસિટી એની ડિક્રીઝ થશે લિક્વિડ્સની. ઓન ધી અધર હેન્ડ જ્યારે ગેસીસની વાત કરીએ તો ગેસીસમાં જે મોલિક્યુલર મોમેન્ટમ છે એ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ વધતું જાય લિક્વિડ્સની જેમ વધતે, પણ આમાં તમને એની ટોટલી ડિફરન્ટ ઇફેક્ટ જોવા મળે લિક્વિડ્સથી. લિક્વિડ્સમાં જ્યારે તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો તમારું વિસ્કોસિટી છે એ ડિક્રીઝ થાય, પણ જ્યારે પણ ગેસીસની વાત કરીએ આપણે તો જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ તમારી વિસ્કોસિટી પણ ઇન્ક્રીઝ થાય. આ રીતે તો આ છે એક ટોટલી ઓપોઝિટ ઇફેક્ટ થઈ ગઈ લિક્વિડ્સથી. અને બીજો પોઈન્ટ, જ્યારે લિક્વિડ આપણે વાત કરીએ કે લિક્વિડ છે એ ઇન્કમ્પ્રેસિબલ છે એટલે આપણે એટલે પ્રેશર છે એ લિક્વિડ્સની સાથે સાથે એની વિસ્કોસિટી ઉપર પણ કાંઈ ઇફેક્ટ કરશે નહીં, પણ જ્યારે આપણે ગેસીસની વાત કરીએ તો આપણને ખ્યાલ છે ગેસીસ છે એ કમ્પ્રેસિબલ છે એને તમે કમ્પ્રેસ કરી શકો. તો પ્રેશર જે ગેસીસ ઉપર જેમ કામ કરશે એમ વિસ્કોસિટી ઉપર પણ કામ કરશે, એટલે જેમ જેમ તમે પ્રેશર વધારશો એમ વિસ્કોસિટી પણ વધશે. એટલે આ રીતે તમે જો લિક્વિડ્સમાં જોવા જાઓ તો લિક્વિડ્સમાં ટેમ્પરેચર વધારશો તો વિસ્કોસિટી ઘટશે અને પ્રેશરનું કાંઈ ઇફેક્ટ નહીં આવે વિસ્કોસિટી ઉપર. જ્યારે તમે ગેસીસની વાત કરો તો ટેમ્પરેચર જેમ વધશે એમ વિસ્કોસિટી વધશે અને જેમ પ્રેશર વધારશો એમાં પણ વિસ્કોસિટી વધશે. તો આમાં તમને ગ્રાફમાં તમને જોવા મળશે કે જે જે આ જે ગ્રાફ છે એરવાળો એર જે એટમોસ્ફિયર પ્રેશરે લગાડેલી છે એની એ વાત છે. તમારા એક્સ એક્સિસ ઉપર તમારું કાઇનેમેટિક વિસ્કોસિટી છે વાય એક્સિસ ઉપર અને એક્સ એક્સિસ ઉપર છે તમારું ટેમ્પરેચર. તો જેમ જેમ એર જે આપણે વાત કરીએ એરની વાત કરીએ તો જેમ જેમ ટેમ્પરેચર વધે છે એમ એમ એર છે ગેસ છે એટલે એનું એની વિસ્કોસિટી છે એ વધતી જશે કાઇનેમેટિક વિસ્કોસિટી. અહીંયા આગળ કાઇનેમેટિક વિસ્કોસિટી છે મીટર સ્ક્વેર પર સેકન્ડ ન્યૂ બરોબર. તો એરની વાત કરીએ તો જેમ જેમ ટેમ્પરેચર વધતું ગયું એમ એમ એનું વિસ્કોસિટી વધતી ગઈ. અને અહીંયા આગળ આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ છીએ જેની સ્પેસિફિક અહીંયા ગ્રેવિટી તમને આપેલી છે 0.86 બરોબર. તો જેમ જેમ ટેમ્પરેચર વધતું ગયું એમ એમ એની વિસ્કોસિટી છે એ ઘટતી ગઈ બરોબર. તો આ છે એ બેઝિક એક્ઝામ્પલ છે કે ટેમ્પરેચરની જે કેવી રીતે ઓપોઝિટ ઇફેક્ટ્સ આવે છે એ ગેસીસ અને લિક્વિડમાં છે કે જે બંને જેને આપણે ફ્લુઇડ્સ કહી શકીએ. તો ગાઈઝ આપણે અહીંયા ટેમ્પરેચર અહીંયા સુધી રાખીએ બરોબર. નેક્સ્ટ પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આઈ હોપ તમને કે આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થશે બરોબર. એન્ડ આઈ પ્રોમિસ કે હું નવું નવું કોન્ટેન્ટ છે કોન્સન્ટ્રેટ ડીશ આઉટ કરતો રહીશ. હમણાં મને ખ્યાલ છે કે ઇટ વોઝ અ બિગ લેગ, લગભગ 4-5 દિવસથી મારી કંઈ વિડીયો નહોતી આવી, બટ આઈ વોઝ કોટ અપ વિથ સમ સ્ટફ એટલે વિડીયો થોડી લેટ આવી છે. પણ આઈ પ્રોમિસ યુ કે હવે રેગ્યુલર બેઝિસ ઉપર મારો કોન્ટેન્ટ છે એ ડીશ આઉટ થતો રહેશે બરોબર. અને તમને હજી ખ્યાલ છે તમને કોઈ પણ જાતે કોઈ ડાઉટ્સ હોય તો યુ કેન રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો બરોબર. કોઈ પણ જાતે કે તમારે કાંઈ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક હોય તમારો તો પણ યુ આર વેલકમ ટુ ડૂ ઇટ બરોબર. પણ ગાઈઝ પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ. હજી કોરોના વાયરસનું કાંઈ કહેવાય ને કે પ્રકોપ છે એ પૂરો નથી થયો ગુજરાતમાં, ઇટ સ્ટીલ લિંગર્સ ઓવર અસ. તો પ્લીઝ ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. જ્યાં સુધી જરૂર ના બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળતા, બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો. પ્લીઝ કીપ ઓલ સેફ્ટી પ્રિકોશન્સ બિફોર યુ ગો આઉટ ઓફ યર હાઉસ બરોબર. સાથે સેનિટાઈઝર રાખજો. ઘરે હો તો ટાઈમ પર પ્લીઝ કીપ વોશિંગ યોર હેન્ડ્સ વિથ સોપ બરોબર. પોતાની રીતે સેફ રાખો, તમારી ફેમિલીને સેફ રાખો. એન્ડ આઈ પ્રોમિસ યુ કે હું નવું નવું કોન્ટેન્ટ બહાર પાડતો રહીશ. એન્ડ ગાઈઝ આઈ નીડ ઓલ ધ લવ યુ કેન શો. So please like, share and subscribe to my channel, brother. And if you have any doubts, please again you can write down in the comment section below. And if you have any constructive feedback, anything to tell, anything to ask, please feel free to go and comment it. Thank you. Goodbye.